હેલો એવરીવન, હું મીરા પાઉં આરકેસી ઓનલાઈન ક્લાસીસ ફોર્મ 6માં આપ સૌનું સ્વાગત કરું છું. હું આશા રાખું છું કે તમે અને તમારા પરિવારના સભ્યો હેલ્ધી અને સેફ હશો. આજના આ વિડીયોમાં આપણે જે આપણી ટેક્સ્ટબુક છે સર્વગ્રાહી, તેના પાઠ 4 બચત સંકટ સમયની સાંકળની ચર્ચા કરીશું. તમને બધાને ખબર જ છે, આપણે ધોરણ 5માં પણ સર્વગ્રાહી ટેક્સ્ટબુક જ ભણેલી છે. તો એમાં દરેક પાઠમાં સૌથી પહેલાં એ પાઠમાં આવતા સમાનાર્થી અને વિરોધી શબ્દોનું લિસ્ટ આપેલું હોય છે. તો આ પાઠ 4 બચત સંકટ સમયની સાંકળના 6 સમાનાર્થી અને 7 વિરોધી આપેલા છે. સૌથી પહેલા સમાનાર્થી શબ્દો જોઈએ. વૃક્ષ એટલે ઝાડ અથવા તરુ, મિત્ર તો દોસ્ત અથવા બંધુ, વરસાદ તો મેહ અથવા વર્ષા. વિદ્યાર્થી મિત્રો, વરસાદનું મેહ અને વર્ષા સિવાય મેઘ પણ થાય છે. અહીંયા આપણને મેહ એ નવો શબ્દ આપેલો છે. વ્યથા તો પીડા અથવા દુઃખ, આગ તો અગ્નિ અથવા હુતાશન, અને સાદ તો અવાજ અથવા નાદ. હવે 7 વિરોધી શબ્દો આપેલા છે જે જોઈએ. દુઃખ તો જેનું વિરોધી થશે સુખ, ઉદાસ તો વિરોધી થશે પ્રસન્ન, સુંદરતા જેનું વિરોધી થશે કુરૂપતા, ઠંડી જેનું વિરોધી થશે ગરમી, વીતેલું જેનું વિરોધી થશે ભવિષ્યકાળ. વીતેલું એટલે પાસ્ટ, જે ભૂતકાળ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ભૂતકાળનું પણ ભવિષ્યકાળ થાય વિરોધી, અને અહીંયા આપણને વીતેલું આપેલું છે તો એનું વિરોધી પણ ભવિષ્યકાળ થશે. પછી છે અગ્નિ, જેનું વિરોધી થશે પાણી, અને બચત જેનું વિરોધી થશે ખર્ચ. હવે વિદ્યાર્થી મિત્રો, બચત એટલે કે સેવિંગ્સ આપણને આપણા વડીલો, આપણા જે મોટાઓ હોય એ પણ હંમેશા આપણને શિખામણ આપતા હોય છે કે હંમેશા આપણે બચત કરવી જોઈએ. આપણી પાસે જેટલું પણ હોય, થોડું હોય કે વધારે હોય, એમાંથી આપણાથી જેટલું પોસિબલ હોય, જેટલું શક્ય હોય એટલું જો આપણે સેવિંગ કરીએ તો આપણને ઇન ફ્યુચર, ભવિષ્યમાં ક્યારેય પણ મુશ્કેલીના સમયે એ મદદરૂપ થાય છે, એ આપણને ઉપયોગી થાય છે. તો એ જ મોરલ પરની આ સ્ટોરી આજે આપણે શીખવાની છે, બચત સંકટ સમયની સાંકળ. એક ચકલી અને એક મધમાખી હતા. બંને એક વૃક્ષ પર રહેતા હતા. તે બંને પાકા મિત્રો હતા. તેઓ દરરોજ એકબીજાના ખબર અંતર પૂછી પોતપોતાને કામે વળગતા. એકબીજાના ખબર અંતર પૂછીએ એટલે કે આપણે જેમ એકબીજાને હાઈ હલ્લો કરતા હોઈએ, સામા મળીએ તો હાઈ હલ્લો કરીએ, એવી રીતે બે એકબીજાને કેમ છો કેમ નહીં એમ પૂછી અને પછી પોતપોતાનું કામ રોજ કરતા. ચોમાસાની ઋતુ આવી, વરસાદની હેલી થઈ. હવે ચોમાસાની ઋતુ આવી, વરસાદની હેલી, હેલી એટલે કે એક ધારો વરસાદ થવો, રોકાવો જ નહીં, કન્ટિન્યુઅસલી વરસાદ આવવો. તો આવી રીતે એક વખત ચોમાસાની ઋતુ હતી ત્યારે કન્ટિન્યુઅસલી વરસાદ આવ્યો, વરસાદની હેલી થઈ. ચકલી ઉદાસ બની ગઈ. ચકલી છે એ ખૂબ જ ઉદાસ થઈ ગઈ. ચકલીને ઉદાસ જોઈ અને મધમાખીએ એને પૂછ્યું, એને કહ્યું, ચકલીબેન સાવ ઉદાસ કેમ બેઠા છો? આટલી સુંદર મોસમમાં તો ખુશ રહેવું જોઈએ. મધમાખીએ ચકલીને કહ્યું કે તમે કેમ આમ ઉદાસ બેઠા છો? આપણને ખબર છે કે ચોમાસાની ઋતુમાં જ્યારે વરસાદ આવે ત્યારે વાતાવરણ એકદમ ખુશનુમા થઈ જાય, મતલબ કે એકદમ સરસ કૂલનેસ હોય, ઠંડુ ઠંડુ વાતાવરણ હોય અને આજુબાજુમાં માટીની સુગંધ આવતી હોય, વૃક્ષો ઉપરની ઠંડી ઠંડી હવા આવતી હોય. તો મધમાખી કહે છે કે ચકલીબેન આવું સરસ મોસમ છે, આવું સરસ વાતાવરણ છે, તમે તો ખુશ થવું જોઈએ, તમે કેમ ઉદાસ બેઠા છો? ચકલીએ એને જવાબ આપ્યો, મોસમની સુંદરતા અને ઠંડક કરતાં મારા પેટની આગ વધારે અસર કરી રહી છે. હવે પેટની આગ એટલે કે ભૂખ. ચકલીને ખૂબ જ ભૂખ લાગેલી હતી એટલે એ કહે છે કે આ મોસમની જે સુંદરતા અને ઠંડક છે એના કરતાં મારા પેટની આગ, મને જે પેટમાં ભૂખ લાગી છે એ મને વધારે અસર કરી રહી છે. ખાવાનું લેવા કોઈ જગ્યાએ જવાતું નથી અને મને ખૂબ જ ભૂખ લાગી છે. એણે કીધું કે મને ખૂબ જ ભૂખ લાગી છે અને આટલો બધો વરસાદ એવું આવ્યો છે એટલે હું ક્યાંય ખાવાનું લેવા જઈ શકતી નથી. ભૂખની આગથી હું બળી રહી છું. મારા પેટમાં જાણે આગ લાગેલી હોય એવું મને લાગે છે ભૂખને હિસાબે. ચકલીએ ગળગળા સાદે એટલે કે એકદમ દુઃખી સાદે, દુઃખી અવાજે પોતાની વ્યથા એટલે કે પોતાનું દુઃખ વ્યક્ત કરતા એટલે કે દુઃખ કહેતા એણે કહ્યું. ચકલીની વ્યથા સાંભળી મધમાખીએ કહ્યું, ચકલીનું દુઃખ, એની દુઃખ ભરેલી વાત સાંભળી અને મધમાખીએ એને કહ્યું, બેન આવા કપરા કાળમાં કામમાં આવે તેવી બચત કરવી જોઈએ. કહ્યું કે બેન આવા કપરા, કપરા એટલે કે મુશ્કેલી ભરેલા કાળમાં એટલે કે સમયમાં, મુશ્કેલી ભરેલા સમયમાં કામમાં આવે, યુઝફુલ થાય એવી બચત એટલે કે સેવિંગ આપણે કરવી જોઈએ.
ભવિષ્યનો વિચાર ન કરીએ તો દુઃખના દહાડા આવે. એણે કહ્યું કે જો આપણે ક્યારેય ભવિષ્યનો કે ફ્યુચરમાં આપણું શું થશે, આપણી પાસે જેટલું હોય એટલું બધું આપણે વાપરી નાખીએ ત્યારે ને ત્યારે, અને જો ફ્યુચરનો ભવિષ્યનો વિચાર ના કરીએ તો આપણે દુઃખના દહાડા એટલે કે દુઃખના દિવસો આવે, આપણે મુશ્કેલી સહન કરવી પડે. મધમાખીએ શિક્ષા આપી એટલે કે શિખામણ આપી, સલાહ આપી, અને પોતે બચાવેલા અન્નના કણો, પોતે જે અન્નના દાણા બચાવીને રાખેલા હતા અને બીજા અન્ય ખાદ્ય ચીજો, એણે બીજી અમુક ખાવાની ચીજો પણ એણે બચાવીને રાખેલી હતી, એ એણે ચકલીને આપી. ચકલીને બચતનું મહત્ત્વ સમજાઈ ગયું. મધમાખી એને સમજાવ્યું એટલે ચકલીને બચતનું મહત્ત્વ સમજાઈ ગયું. એને પણ સમજાઈ ગયું કે આપણને જે કાંઈ પણ મળે એમાંથી થોડું થોડું કરી અને આપણે બચાવીને રાખવું જોઈએ. બચત કરી સંચય કરેલું ખરા સમયે આફતમાંથી ઉગારે છે. આ મોરલ ઓફ ધ સ્ટોરી છે કે આપણને આ સ્ટોરીમાંથી, આ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે. તો બચત કરીને સંચય કરેલું એટલે કે સંગ્રહીને સાચવીને રાખેલું ખરા સમયે એટલે કે સાચા સમયે આફતમાંથી ઉગારે છે એટલે કે આપણને મુશ્કેલીમાંથી બચાવે છે. આફત એટલે મુશ્કેલી, ઉગારે છે એટલે બચાવે છે, આપણને મુશ્કેલીમાંથી બચાવે છે. વર્તમાનમાં રહી ભવિષ્યનો ખ્યાલ કરવો જોઈએ. આપણે પ્રેઝન્ટમાં રહીએ છીએ પણ આપણે હંમેશા ફ્યુચરનો, ભવિષ્યનો વિચાર કરવો જ જોઈએ. તો આપણે હંમેશા ખુશ રહીએ છીએ, આપણે મુસીબતમાંથી બચી શકીએ છીએ અને વધારે દુઃખોનો સામનો આપણે કરવો પડતો નથી. આઈ હોપ સ્ટોરી તમને સમજાઈ ગઈ હશે અને તમે એન્જોય કરી હશે. થેન્ક યુ સો મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.